बहुचर्चित मगो पेन पार्क लांच कांड में पूर्व कॉर्पोरेटर विजय पानशेरिया द्वारा बने अधिकारी विरुद्ध पगला लेवानी मांग साथे गुजरात एसीबी हेड आईपीएस डॉक्टर शमशेर सिंह ने याद पत्र ने मुख्यमंत्री ने पत्र लखाता एसीबी हरकत में आवी। सूरत महानगरपालिका वराछा जोन ए विस्तार में मगोब खाते आवेल पे एंड पार्क ना कथित लांचकांड में हाल आम आदमी पार्टी ना बे कॉर्पोरेटर जेल में है, परंतु जे अधिकारी ऑफिस में समग्र घटनाक्रम घटायो हतो ते बन्ने अधिकारी कार्यपालक इंजीनियर कमलेश वसावा अने तत्कालीन आसिस्टंट कमिश्नर धनजय राणे ने फक्त पूछपरछ माटे बोलाव्या था। बाकी तेमनी सीधी के आडकतरी सडौणी के बीजी कोई रीते सामेलगीरीनी कोई चर्चा थई नहोती। आ प्रकरण में पूर्व कॉर्पोरेटर विजयभाई पानसेरियाए एसीबी हेड आईपीएस डॉक्टर शमशेर सिंह जे ते समये बने अधिकारीओ पण पगला लेवा माटे पत्र लख्यो हतो, जेनो कोई प्रत्युत्तर ना आवता गुजरात एसीबी हेड आईपीएस डॉक्टर शमशेर सिंह ने फरीथी यादपत्र लख्यो हतो अने मुख्यमंत्री भूपेन्द्र पटेल ने पण आ बन्ने अधिकारी विरुद्ध पगला लेवा पण पत्र लख्यो हतो, जेना जवाब में एसीबी तरफ थी बन्ने अधिकारी ने एक पत्र पाठवामां आव्यो हतो। बनी शके ए माटे समग्र घटनाक्रम ते बन्ने अधिकारी ने शुं भूमिका हती, सीधी के आडकतरी सडौणी हती के केम ते पूछपरछ माटे बोलाव्या होय अने पोताना पग नीचे रेलो आवतो जणाता बन्ने अधिकारी हाल पूरता रजा पर उतरी गया होवानुं मनाई रह्युं छे। એ મારા દ્વારા એક 4/10/2024 રોજ એસીબી હેડ ડૉક્ટર શમશેર સિંહને એક પત્ર લખ્યો અને સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીને બી પત્ર લખેલો હતો કે જે મગોબ વરાછા ઝોન એમાં જે પાર્કિંગ તોડકાંડ થયો છે એમાં આપના બે કોર્પોરેટરોની સામે તો એક્શન લેવાયા છે, પરંતુ આ કાંડમાં બે અધિકારી કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા અને તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનર ધનંજય રાણે એમની સામે શા માટે પગલાં ન લેવામાં આવ્યા, એના મેં અલગ અલગ 6 મુદ્દાઓ તાક્યા હતા જે રેકોર્ડિંગ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે એના આધારે મેં અલગ અલગ મુદ્દા તાક્યા। મારો પહેલો મુદ્દો એ હતો કે મીટિંગ કરવાનું સ્થળ વરાછા ઝોન એની કાર્યપાલક ઇજનેરની ઓફિસ કેમ, બીજું કાર્યપાલક ઇજનેર શા માટે કહે છે કે બધાએ ફોન બહાર રાખવાના, ત્રીજી મહત્વની વાત જ્યારે ફરિયાદી માફીનામું લખે છે કે મારાથી ભૂલ થઈ છે, છતાં બી એ માફીનામું રેકોર્ડ પર શા માટે ન લીધું, ધનંજય રાણે તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનર એમ કહે છે કે અમે ત્રીજું નેત્ર ખોલશું તો મજા નહીં આવે, આવી ધમકી શા માટે ફરિયાદીને આપવામાં આવે છે, ત્યારના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા એવું કહે છે કે અમારી સામે એક્શન લેવાશે તો અમે ગમે ત્યાં ગોઠવાઈ જશું, એમને કોઈનો ડર નથી, કાયદાનો ડર નથી, આવી હિંમત એમની પાસે આવે ક્યાંથી। છેલ્લો અને મહત્વનો મુદ્દો, કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા એવું બોલે છે કે એમની પાસે પૈસાની વ્યવસ્થા હશે તો જ આ પાડી હશે ને, એનો મતલબ તો ઇન્વોલ્વડ હતા આ તમામ કાંડમાં, એમનું પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ હતું, વચ્ચે તેની ભૂમિકા હતી, તેમની ભાગીદારી હતી, છતાં પણ તેઓની સામે કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાયા, એટલે મારે યાદપત્ર તરીકે શમશેર સિંહને એક પત્ર એસીબી હેડને લખવો પડ્યો અને માનનીય મુખ્યમંત્રીશ્રીને લખવો પડ્યો કે આમની સામે એક્શન લો અને આમનું એફઆઈઆરમાં નામ દાખલ કરો। એ મારા લેટરના આધારે એક પત્ર આ બંને અધિકારીને ગયો છે, એટલે છેલ્લા 2-3 દિવસથી આ બંને અધિકારીઓ રજા પર ઉતરી ગયા છે।